भगवान श्री राम नी दिव्य नगरी धार्मिक स्थलों नी यादी मा रहे छे सौथी अग्रेसर। 32,000 करोड़ रुपया नो छे अयोध्या नो प्रोजेक्ट। 32,000 करोड़ रुपया ना खर्चे अयोध्या ना प्रोजेक्ट पर काम करवामां आवी रह्युं छे। आ खर्चामां राम मंदिर ना निर्माण नो खर्च शामिल नथी। અયોધ્યાને દુનિયાનું સૌથી મોટું ધાર્મિક સ્થળ બનાવવાનો લક્ષ્યાંક સરકારે રાખ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રોજેક્ટ પર સતત નજર રાખી રહ્યા છે। અયોધ્યાનો વિકાસ કેવી રીતે શ્રેષ્ઠ થાય તેની ચર્ચા વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં કરવામાં આવી। આ બેઠકમાં યોગી આદિત્યનાથ, અયોધ્યાના કમિશનર અને ડીએમ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે અયોધ્યાના નિર્માણ થનારા પ્રોજેક્ટ પર નજર કરીએ તો શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ખર્ચ ₹320 કરોડ। અયોધ્યા ધામ બસ ડેપો, ખર્ચ ₹219 કરોડ। અયોધ્યા રેલવે જંકશન, ખર્ચ ₹230 કરોડ। આ સાથે યોગી સરકારે 20થી વધુ હોસ્પિટેલિટી કંપનીઓને લાયસન્સ આપ્યા છે। અયોધ્યામાં 20 5-સ્ટાર હોટેલ બનાવવામાં આવશે। પર્યટકોના આકર્ષણ માટે ક્રુઝ પણ ચલાવવામાં આવશે। તમિલનાડુના મુખ્યમંત્રીના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન બાદ હવે કોંગ્રેસના એક નેતાએ હિન્દુ ધર્મને લગતું વિવાદિત નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે હિન્દુ ધર્મ ક્યાંથી આવ્યો તે કોઈ નથી જાણતું। હિન્દુ ધર્મની ઉત્પત્તિ પર કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે સવાલ ઉઠાવ્યા છે। તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે હિન્દુ ધર્મ ક્યાંથી આવ્યો તે કોઈ જાણતું જ નથી। બૌદ્ધ, જૈન, મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મ ક્યાંથી આવ્યો, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે બધા જાણે છે, પરંતુ હિન્દુ ધર્મ વિશે કોઈ કશું જાણતું નથી। હિન્દુ ધર્મ યાવ ગુરુ યાવ ગુરુ હિન્દુ ધર્મ એનો ક્વેશ્ચન માર્ક કે બીજી દે જંતેલા ક્વેશ્ચન માર્ક બૌદ્ધ ધર્મ ઇ દેશ દે રૂટ, જૈન ધર્મ ઇ દેશ દે રૂટ, ઓરગડે ઇન ઇસ્લામ ધર્મ બંધિદે, ક્રૈસ્ત ધર્મ બંધિદે। ಈ ಎಲ್ಲದರ ವಿಶ್ಲೇಷಣೆ ಮತ್ತು ಸಾರಾಂಶ ಮನುಕುಲಕ್ಕೆ ಒಳ್ಳೆಯದಾಗಬೇಕು। તો સનાતન પર ભારતમાં વિવાદ વચ્ચે અમેરિકા શહેરમાં 3 સપ્ટેમ્બરે સનાતન ધર્મ દિવસ ઘોષિત કરાયો છે। તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ સનાતન પર આપેલા નિવેદન બાદ ભારતમાં હંગામો મચી ગયો છે। ભારતમાં સનાતનના વિવાદ દરમિયાન અમેરિકાના એક શહેર 3 સપ્ટેમ્બરને સનાતન ધર્મ દિવસ તરીકે જાહેર કર્યું છે। અમેરિકાના કેન્ટુકી શહેરના મેયરે 3 સપ્ટેમ્બરને સનાતન ધર્મ દિવસ તરીકે જાહેર કર્યું છે। મેયર ક્રેગ ગ્રીનબર્ગ વતી લુઇસ વેલેના હિન્દુ મંદિરમાં મહાકુંભ અભિષેકમ ઉત્સવ દરમિયાન ડેપ્યુટી મેયર બાર્બરા સેક્સ્ટન સ્મિથે સત્તાવાર રીતે 3 સપ્ટેમ્બરને સનાતન ધર્મ દિવસ તરીકે જાહેર કર્યું છે। આ કાર્યક્રમમાં પરમ પવિત્ર સ્વામી ચિદાનંદ સરસ્વતી, પરમાર્થ નિકેતન ઋષિકેશના પ્રમુખ શ્રી શ્રી રવિશંકર અને સાધ્વી ભગવતી સરસ્વતી, આ સિવાય લેફ્ટનન્ટ ગવર્નર જેકલિન કોલમેન, ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ કે સા ડોર્સી અને અન્ય ઘણા મહત્વના લોકોએ હાજરી આપી હતી। મહત્વનું છે કે તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને તાજેતરમાં સનાતન નિર્મૂલન પરિષદમાં ભાગ લીધો હતો। ગુજરાતમાં લાંબા સમય બાદ મેઘરાજાની હેલી થઈ છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણના જિલ્લાઓમાં વરસાદથી રાહત મળી છે। રાજ્યમાં ઘણી રાહ જોવડાવ્યા બાદ ક્યાંક ક્યાંક મેઘ મહેર જોવા મળી છે। વડોદરાના ડભોઈ પંથકમાં વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસી પડ્યો હતો। વાઘોડિયામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા। વરસાદના કારણે શહેરીજનોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે। દક્ષિણ ગુજરાતમાં ડાંગમાં મેઘો મહેરબાન થયો છે। આહવા પંથકમાં વરસાદ વરસ્યો છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। કુદરત સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું। અરવલ્લીમાં પણ મેઘરજ, જીતપુર, ખાખરિયા સહિતના પંથકોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। મકાઈ, સોયાબીન, તુવેર સહિતના પાકને નવું જીવનદાન મળ્યું છે। ઓગસ્ટ મહિનામાં નહિવત વરસાદ પડ્યો હતો, જેના કારણે પાક સુકાવવા લાગ્યો હતો। તેવામાં વરસાદ પડવાના કારણે પાકને જીવનદાન મળ્યું છે। રાજ્યમાં આગામી 5 દિવસમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। વડોદરા, પંચમહાલને પણ મેઘો તરબોળ કરી શકે છે। કચ્છમાં હાલ વરસાદની સંભાવના નહિવત સેવવામાં આવી રહી છે। ઇસ્કોન બ્રિજ પર 9 લોકોને કચડી નાખનાર જેગવાર ફરીથી રોડ ઉપર દોડશે। મૂળ માલિકે રૂપિયા 1 કરોડના બોન્ડ ભરીને કાર છોડાવી દીધી।
ગત જુલાઈ મહિનામાં એસજી હાઈવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર 9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલ હાલ સાબરમતી જેલમાં છે. ત્યારે જે જેગુઆર કારથી અકસ્માત સર્જ્યો હતો તે ફરીથી રોડ પર દોડતી થઈ જશે. જેગુઆર કારના મૂળ માલિકને કાર પરત કરવા માટે ગ્રામ્ય કોર્ટે આદેશ આપ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ તથ્ય પટેલે જે જેગુઆર કારથી અકસ્માત સર્જ્યો હતો તે ક્રિશ વારિયાની છે. ક્રિશ વારિયાએ મિત્રતાના કારણે પોતાની કાર પ્રજ્ઞેશ પટેલને આપી હતી. પ્રજ્ઞેશ પટેલના પુત્ર તથ્ય પટેલે આ જેગુઆર કાર પૂરપાટ હંકારીને ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જ્યો હતો, જેમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જેગુઆર કારના માલિક ક્રિશ વારિયાએ અરજી કરી હતી, જેમાં દલીલ કરવામાં આવી હતી કે તેમની કાર હાલ એસજી હાઈવે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ખુલ્લા વિસ્તારમાં પડી છે, જેના ટાયર અને એન્જિન સહિતના ભાગને નુકસાન થઈ રહ્યું છે. આટલું જ નહીં, પોતાને કાર વિના ધંધામાં તકલીફ પડી રહી હોવાની રજૂઆત કરાઈ હતી. તો બ્રાઝિલમાં ચક્રવાતનો કહેર જોવા મળ્યો, 21 લોકોના મોત થઈ ગયા, તો કેટલાય શહેરોમાં હાલ પૂરની પરિસ્થિતિ. બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં ચક્રવાત સતત તબાહી મચાવી રહ્યું છે. ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. દક્ષિણ બ્રાઝિલમાં કુદરતી આફતના કારણે ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે. સતત મુશળધાર વરસાદના કારણે પૂરનું જોખમ વધી ગયું છે. આવી સ્થિતિમાં અધિકારીઓને રાહત અને બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. નદીઓ ગાંડી તૂર બની ગઈ છે. બ્રાઝિલના ગવર્નર રિયો ગ્રાન્ડે દો સુલે તેને તેમના રાજ્યની આ સૌથી ખતરનાક હવામાન આપત્તિ ગણાવી છે. તો અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘણા વિસ્તારોમાં હજારો લોકોને તેમના ઘર છોડીને ભાગવાની ફરજ પડી છે. સ્થિતિ એવી છે કે 5000ની વસ્તી ધરાવતા મુકુમ નામના નાના શહેરમાં મોટાભાગના લોકો તેમના ઘરના ધાબા પરટવાયા છે. આમાંથી મોટાભાગના લોકોને હવાઈ મદદ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે આ શહેરનો 85% વિસ્તાર પૂરના પાણીમાં ડૂબી ગયો છે. મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. પૂર અને લેન્ડસ્લાઇડની અનેક ઘટનાઓ સામે આવી છે. ચીનની કારણ કે ચીને કહ્યું છે ભારત સાથે સંબંધ સ્થિર છે, સંબંધો મજબૂત કરવા માટે હવે આગળ કામ કરીશું. ચીને ભારતના G20 પ્રમુખ પદને સમર્થન આપ્યું છે. તેમણે ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને પણ સ્થિર ગણાવ્યા. મહત્વનું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ G20 સમિટ માટે ભારત નથી આવી રહ્યા. તેમના સ્થાને ચીનના વડાપ્રધાન લી કિયાંગ પ્રતિનિધિમંડળમાં સામેલ થશે. બેઠક પહેલા ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે જણાવ્યું કે અમે હંમેશા ભારત દ્વારા સમિટની યજમાનીનું સ્વાગત કર્યું છે. અમે તેને સફળ બનાવવા માટે તમામ સભ્યો સાથે કામ કરવા માટે તૈયાર છીએ. ભારત અને ચીન વચ્ચેના સંબંધો સ્થિર છે અને અમે વિવિધ સ્તરે વાતચીત ચાલુ રાખી છે. ભારત સાથેના સંબંધો પર ચીને કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં સતત વૃદ્ધિ આપણા સામાન્ય હિત માટે જરૂરી છે. અમે ભારત સાથેના અમારા સંબંધોને વધુ મજબૂત કરવા માટે કામ કરવા તૈયાર છીએ. જ્યારે અમેરિકાએ સમિટમાં ચીનની ભાગીદારી પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ કહ્યું કે તે ચીન પર નિર્ભર કરે છે કે તેઓ શું ભૂમિકા ભજવવા માંગે છે. જો તેઓ કોન્ફરન્સમાં આવીને તેને બગાડવા માંગતા હોય તો તેમની પાસે આ વિકલ્પ પણ છે. આ તરફ બ્રિટન વેગનર આર્મીને આતંકવાદી સંગઠન જાહેર કરશે. કહ્યું કે પ્રાઇવેટ આર્મીના જવાનો હિંસક છે. વેગનર ચીફ પ્રિગોઝિનના મૃત્યુ બાદ હવે બ્રિટન ખાનગી સેનાને આતંકવાદી સંગઠન જાહેર કરવા જઈ રહ્યું છે. આ નિર્ણય પછી બ્રિટનમાં વેગનર ગ્રુપમાં જોડાવવું અથવા તેનું સમર્થન કરવું તે ગેરકાયદેસર બની જશે. આ માટે સંસદમાં બિલ પણ લાવવામાં આવી રહ્યું છે. આ આદેશ હેઠળ વેગનરની સંપત્તિ જપ્ત કરવામાં આવશે અને આતંકવાદીઓની સંપત્તિ જાહેર કરવામાં આવશે. બ્રિટનના હોમ સેક્રેટરી સુએલા બ્રબરમેને કહ્યું, વેગનર ગ્રુપ રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું એક મિલિટરી ટૂલ હતું. તે હિંસક અને વિનાશકારી છે. તેઓએ યુક્રેન અને આફ્રિકામાં જે કંઈ કર્યું તે વિશ્વ માટે જોખમી છે. વેગનરની પ્રવૃત્તિઓ અસ્થિરતા ફેલાવનારી છે, જે ફક્ત રશિયાના રાજકીય ઈરાદાને જ પૂર્ણ કરે છે. સુએલાએ કહ્યું કે વેગનરના જવાનો આતંકવાદી છે, આ સ્પષ્ટ છે અને હવે બ્રિટિશ કાયદામાં પણ આ જ સ્વીકારવામાં આવશે. વેગનર આર્મીનું નામ UKમાં અન્ય આતંકવાદી સંગઠનો સાથે જોડવામાં આવશે, જેમાં હમાસ અને બોકો હરામનો સમાવેશ થાય છે. કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ ગુનેગારને 14 વર્ષની જેલ અને 5.22 લાખ રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે. મોંઘવારીથી સામાન્ય લોકોને રાહત આપવા માટે મોદી સરકાર વધુ એક મોટું પગલું ભરવા જઈ રહી છે. LPG બાદ હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે.
એલપીજીના ભાવમાં તાજેતરના ઘટાડા પછી કેન્દ્ર સરકાર દિવાળીની આસપાસ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3-5 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરી શકે છે. કેટલાક રાજ્યોની ચૂંટણીઓ નવેમ્બર અને ડિસેમ્બરમાં યોજાશે તે પહેલાં સરકાર આ પગલાં લઈ શકે છે. ગયા અઠવાડિયે સરકારે તમામ 33 કરોડ ગ્રાહકોની માટે ઘરેલુ 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કર્યો. તેનાથી સામાન્ય માણસને મોંઘવારીમાંથી ઘણી રાહત મળી. તેવી જ રીતે હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ સરકાર ઘટાડો કરી શકે છે. આ ઘટાડો મોટાભાગે એક્સાઇઝ ડ્યુટી અથવા તો વેટમાં ઘટાડા દ્વારા થશે. એક અહેવાલ પ્રમાણે નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં અપેક્ષિત નફાને કારણે કંપનીઓની બેલેન્સ શીટ સારી રહી છે, તેવામાં તેનો થોડો લાભ હવે લોકોને મળશે. હાલ છેલ્લા કેટલાય સમયથી પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર છે, જો કે 96 થી 100 રૂપિયાની વચ્ચે જ આ ભાવ હાલ જોવા મળી રહ્યા છે અને જેમાંથી હવે લોકોને રાહત મળી શકે છે. આગામી 17 સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે. સુરતના એક પ્રશંસકે 7200 જેટલા હીરાથી તેઓનું પોર્ટ્રેટ બનાવ્યું છે. તેઓ આ પોર્ટ્રેટ પ્રધાનમંત્રીને ભેટ આપવા ઈચ્છે છે. આ પ્રશંસકનું નામ છે વિપુલ જેપીવાલા અને તેઓ ઇન્ટિરિયર ડિઝાઇનર અને આર્ટિસ્ટ છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઝરીમાંથી વિવિધ પ્રકારના પોર્ટ્રેટ બનાવ્યા છે. હવે પીએમના 73મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી તેમનો 73મો જન્મદિવસની ઉજવણી કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે સુરતના આર્કિટેક્ટ એન્જિનિયર વિપુલ જેપીવાલાએ પીએમ મોદીનું હીરા જડિત પોર્ટ્રેટ તૈયાર કર્યું છે. આ પોર્ટ્રેટ બનાવતા તેને 3.5 મહિનાનો સમય લાગ્યો. આ પોર્ટ્રેટ માટે 3 કલરના 7200 ડાયમંડનો ઉપયોગ કરાયો છે. સફેદ અમેરિકન ડાયમંડથી દાઢી અને વાળ, ચહેરા માટે સ્કિન કલરના ડાયમંડ અને સૂટ માટે જુદા પ્રકારના ડાયમંડનો ઉપયોગ કરાયો છે. ડાયમંડને ચોંટાડવા ખાસ ગમનો ઉપયોગ કરાયો છે. વિપુલ જેપીવાલા આ પોર્ટ્રેટને જાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગિફ્ટ કરવા ઈચ્છી રહ્યા છે. એમાં 3-4 થી 5 મહિનાનો સમય હતો. મેં કીધું એ સમય દરમિયાન હું એમનું પોર્ટ્રેટ બનાવું. એમાં ડિફરન્ટ ટાઈપના મેં ડાયમંડ્સ યુઝ કરેલા છે. તમે જે જોઈ શકો છો, વાળ અને દાઢી માટે પ્યોર વ્હાઈટ ડાયમંડ લીધા છે કે એમને જે વાળ અને દાઢીની પ્યોર ઇફેક્ટ આપે છે. એમની સ્કિન માટે સ્કિન કલરનો ડાયમંડ લીધેલો છે. પછી બ્લેઝર અને બટન માટેના અલગ ડાયમંડ છે.